सेवा थोड़ी माहिती आपण घेऊन घ्यायची आहे. आज आपण कोश शब्द विषय विस्तृत थोडं अभ्यास करतो. कोश शब्द कोणे घेतला तो के विद्यार्थी मित्र एना जो तो विषय छो पण कोश मला शू शू माहिती आहे ते आपण थोडी विस्तार घेऊ शकतो. रचनात्मक भाग कोशना मुख्य त्रण छे विद्यार्थी मित्रो. आ तमे वच्चे जोशो तो एने आपणे कोष केन्द्र कहीए छीए. आ एक एवो रचनात्मक भाग छे तो के कोष केन्द्र नी फरते जे आ प्रवाही आवेलुं छे तेने आपणे कोष रस कहीए छीए. आ एवो बीजो भाग छे. हवे आपणे खबर पड़े के एक कोष रस वनस्पति अंदर कार्बन डाइऑक्साइड प्रमाण ओछू छे अने बाहर
वो जो है ना गाना मतलब ना उधर है वो तो के बाद संकेंद्रण के कुछ तो उधर संकेंद्रण वनस्पति के अंदर संकेंद्रण के कुछ तो उसको संकेंद्रण तो वनस्पति होते बदल संकेंद्रण के बदल संकेंद्रण तो प्रवाही को मान करे आई हम प्रवाही की बात करी तो के कारण डेट से क्यों मान जी वो सब संकेंद्रण वनस्पति मासी जब बदल संकेंद्रण बाद में बात वातावरण में कार्बन डाइऑक्साइड वनस्पति से शोषण मार्गे है। हवे आपने आज ये बदले के साथ ही प्रवाहित होने द्वारा समझी जी जे दो पीछे सांद्रता के आधार सामान्य સાંદ્રતાને આધારે દ્રાવણના પ્રકારો લેવા જઈએ તો ત્રણ પ્રકારો પડે છે. પહેલો પ્રકાર છે સમસાંદ્રતા, બીજો પ્રકાર છે અધોસાંદ્રતા અને ત્રીજો પ્રકાર છે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, મેં એક બીકર લીધું છે. આ બીકરમાં એક પ્રવાહી દાખલા તરીકે પાણી ભરેલું છે, પ્રવાહી તરીકે આપણે પાણી લઈએ અને એની અંદર મેં પ્રવાહીની અંદર એક કોષ મૂકેલો છે. હવે જો આ સમસાંદ્ર દ્રાવણ છે, સમસાંદ્રના નામ પર સમ સમાન સાંદ્ર સાંદ્ર સમાન સાંદ્રતા ધરાવતો હોય તેવું તો કે કોષની અંદર એ સાંદ્રતા સમાન છે અને બહારના દ્રાવણ પ્રવાહીમાં પણ સાંદ્રતા સમાન છે. તો જેટલું પાણી કોષમાંથી બહાર આવે એટલું જ પાણી કોષની અંદર દાખલ થાય. વખત સમજો, સમસાંદ્ર એટલે સમાન સાંદ્રતા વાળા કોષની અંદર જેટલું પ્રવાહી બહાર
બનાવી શકાય
છે કેવી રીતે તો કે વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ પ્રવાહીનું વહન થાય એટલે કે કોષમાંથી પ્રવાહી જો બહારના અધિકમાં વહન પામે તો તેને અધિસાંદ્ર દ્રાવણ કહેવાય છે ઉલમાને ગ્રામ અને કોષની વાત કરી અહીંયા વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણ
પછી જંત્ર તત્વ બદલાવ છે. હવે આ સ્મૃતિના ઉદાહરણ તો કે આ સ્મૃતિના ઉદાહરણ મેં અમે લઈ શકીએ તો કે તમે શકો.